नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर धीमे धीमे आप बधा सब्जेक्ट ना वीडियो कवर करता हशो एवी आशा राखीए छे। अगाउना इंग्लिश ना वीडियो भी आपे कवर कर्या हशे, जे टेन्स रिविजन ना छे, यूनिट ना वीडियो छे। ઘણા સમય પછી ફરી પાછા આજે આપણે ઇંગ્લિશની અંદર ધોરણ 10માં યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની, આપણી જોડે અગાઉના જે પાઠો છે યુનિટ 1 અગેન્સ્ટ ધ વોટ્સ, યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, યુનિટ 6 આઈ લવ યુ ટીચર, ને યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની। આ સાતમા યુનિટ પર આપણે આજે પહોંચ્યા છીએ, વચ્ચે યુનિટ નંબર 6 આપણે બાકી છે। મિત્રો, પાઠને અભ્યાસ કરતા પહેલાં હું એવો આગ્રહ રાખું છું આપની પાસેથી, અને આશા પણ રાખું છું, આઈ વિલ બી હોપ ધેટ, કે તમે સ્પેલિંગ જરૂરથી પાકા કરશો। આપ ઘરે આ યુનિટનો વિડીયો જોતા પહેલાં તમારે સ્પેલિંગનો અભ્યાસ કરવાનો છે। હવે જોઈએ યુનિટ આપણે શું કહે છે, કચ્છ એન્ડ દેવ્યાની। ઘણી વાર બધા કચ્છ બોલી નાખે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, નહીં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ કેરેક્ટર એવું છે કચ્છ। આપણા બે મહાકાવ્યો છે મિત્રો, આપ બધા સારી રીતે જાણો છો, રામાયણ અને મહાભારત। એમ આપણો જે આ યુનિટ છે એ મહાભારતના આદિ પર્વમાંથી લીધો છે। મહાભારતના અલગ અલગ ઘણા બધા પર્વ છે, આમ એમાંનું આદિ પર્વ છે એમાંથી આ યુનિટ લીધેલો છે। આદિ પર્વમાંથી યુનિટ લીધો છે, નામ છે કચ્છ એન્ડ દેવ્યાની। આ રિપોર્ટિંગ ઇવેન્ટ છે, રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું, તમે વરી કન્ફ્યુઝન થશે કે આ રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું। આપણે હજી ફંક્શન ભણવાના બાકી છે, આ ફંક્શનમાંનું એક ફંક્શન રિપોર્ટિંગ ઇવેન્ટ છે। ઇનડાયરેક્ટ રીતે ઇફેક્ટ કરે છે। શું કહે છે પાઠ, ચલો જોઈએ। ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર, આ બધા જાણો છો, જ્યારે રામાયણ મહાભારત વખતે તમે અભ્યાસ કરેલો છે, મોટા ભાગે દેવ અને અસુર હંમેશા એકબીજા સાથે લડતા જ હોય છે। દેવો કંઈ કામ કરવા જાય, જેમ કે હવન કરે, કોઈ બીજું કંઈ કર્મકાંડ કરતા હોય, ત્યારે અસુરો એમની અંદર હાડકા ફેંકે, પછી બંને એકબીજા સાથે ફાઇટિંગ કરે, લડાઈ ઝઘડાઓ થાય। દેવ્સ એન્ડ અસુર વેર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર, દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડો કરે। ધ દેવ્સ વેર ફ્રોમ એમોંગ્સ ધ ગોડ્સ, એમાં જે દેવો છે એ કોણ છે, તો કે એ ભગવાનો છે। અસુર્સ વેર ડેમન્સ, જ્યારે અસુરો કોણ હતા, રાક્ષસો, ડેમન એટલે રાક્ષસો, દુષ્ટ। ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વીકનેસ, અસુરો શક્તિશાળી, પણ સેના માટે, કોઈ દુષ્ટતા માટે, કોઈ સારું કાર્ય કરે છે તો એમાં એને વિઘ્નરૂપ બનવું, એ કામ અસુરનું। કોઈ સારું કામ કરતા હોય એ કામમાં અડચણરૂપ થવું, એ જ અસુરનું કામ છે। આપણે ગામડામાં કેમ હોય, ગામ હોય ત્યાં કોઈ સારું કામ કરતા હોય, બે પાંચ જણા બેઠા બેઠા કામમાં ક્યાંય ન જાય, પણ બેઠા બેઠા વાતો કરતા હોય, આમ છે તેમ છે,
ક્રિટિસાઇઝ કરતા હોય, એટલે આપણે કહીએ ગામ હોય ત્યાં ગંદવાડ હોય એ અસુર. અસુર ખૂબ શક્તિશાળી હતા, પરંતુ એની શક્તિ બધી ક્યાં વાપરી? વીકનેસમાં, દુષ્ટ કાર્યની અંદર વાપરી. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. આ અસુરોમાં થોડાક અસુરો તો મહાન શક્તિશાળી રૂલર, રૂલર એટલે શું થાય, રૂલર શાસકો, માઇટી, સરસ શબ્દ છે માઇટી. માઇટી એટલે શું થાય, શક્તિશાળી, જેને આપણે સિમિલર શબ્દ આપણી પાસે છે પાવરફુલ. વિચારો મિત્રો, આ ઇવેન્ટ આપણને શું સમજાવે છે? આપણી જે તાકાત છે, મારી જે તાકાત છે, હું જેના માટે કેપેબલ છું, મારી તાકાત શું છે? ટીચિંગ છે. તો મારે મારી તાકાતનો પ્રયોગ ટીચિંગમાં કરવો જોઈએ, નહીં કે બીજી કોઈ એક્ટિવિટીની અંદર. અસુરો શક્તિશાળી હતા, ખૂબ શક્તિશાળી હતા, પરંતુ એને શું કર્યું છે, એના કાર્ય ટાસ્ક કેવા છે? બધા વીક, બધા નકામા. આગળ શું કહે છે, ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ, દેવો સાથેના યુદ્ધમાં ધ અસુર હેડ એન એડવાન્ટેજ. સરસ શબ્દ છે એડવાન્ટેજ. એટલે શું થાય, ફાયદો, બેનિફિટ. ઘણીવાર એક્ઝામની અંદર એસે પૂછાય છે આપણે, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટેલિવિઝન, મોબાઈલ ફોન, ટેલિવિઝનના ફાયદાઓ અને ગેરફાયદાઓ. અસુરો જ્યારે દેવો સાથે લડાઈ કરતા ત્યારે એમને એક ફાયદો હતો. શું ફાયદો? ધે હેડ ઓન ધેર સાઈડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર. તેઓના પક્ષમાં એક મહાન સંત અને એક ટીચર, જે શિક્ષક, શુક્રાચાર્ય. શુક્રાચાર્ય છે. હું ન્યુ ધ મંત્રા ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. અને આ શુક્રાચાર્ય એક સરસ મજાનો મંત્ર જાણે છે. કેવો મંત્ર? સંજીવની વિદ્યા જાણે છે. સંજીવની વિદ્યા એટલે શું? મૃત લોકોને સજીવન કરે છે. હવે વિચારો શું થાય. ધારો કે અસુરો અને દેવોનું યુદ્ધ થાય, અસુરોની પાસે એક સરસ મજાનું એડવાન્ટેજ છે એમની જોડે, કારણ કે એમની સાથે શુક્રાચાર્ય છે. યુદ્ધની અંદર જેટલા અસુરો હણાય, શુક્રાચાર્ય તરત જ એને સજીવન કરે, તો એમના પક્ષે તો એટલા જ સભ્યરીય છે. આ એમના પક્ષની અંદર અસુરોને આ સૌથી મોટું એડવાન્ટેજીસ હતું. આગળ શું કહે છે, હી રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ હુ વેર કેલ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ. સરસ શબ્દ આવ્યું, બેટલ યાની યુદ્ધ, જેનો સિમિલર શબ્દ છે વોર, યુદ્ધ. શું કહે છે, હી રિસ્ટોર્ડ ટુ લાઈફ, ઘણા લોકોને જીવન આપ્યું, ઘણા અસુરોને જીવન આપ્યું છે એમને. હું વેર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ, કે જે દેવો સાથેના યુદ્ધમાં, જે મૃત્યુ પામ્યા છે, આવા હજારો અસુરોને એમને લાઈફ, જીવન આપ્યું છે. કોને? શુક્રાચાર્ય. ધ દેવ્સ ડીડ નોટ હેવ એની બડી હુ ન્યુ ધેટ મંત્રા. હવે બીજા પક્ષ છે. હવે બીજો પક્ષ કોણ છે? દેવ. દેવો એટલે કોણ? ગોડ્સ, ભગવાનો. દેવોના પક્ષની અંદર આ મંત્ર જાણવાવાળું કોઈ હતું નહીં. ધે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર, બૃહસ્પતિ. તેઓ બધા એમના મુખ્ય સલાહકાર
એટલે બૃહસ્પતિ પાસે જાય છે એન્ડ સોટ હિઝ હેલ્પ, અને મદદ માટે વિનંતી કરે છે. દેવો બધાય ભેગા થઈ અને એમના મુખ્ય જે ચીફ એડવાઇઝર છે, મુખ્ય સલાહકાર એટલે બૃહસ્પતિ, એમની પાસે જાય અને વિનંતી કરે છે. બટ બૃહસ્પતિ સેડ, પરંતુ બૃહસ્પતિ કહ્યું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. જે મૃત લોકો છે એમને જીવન આપવું આ વિજ્ઞાન હું જાણતો નથી, એનું જ્ઞાન મારી પાસે નથી. ઓનલી શુક્રાચાર્ય નોસ ઇટ, માત્ર કોણ જાણે છે? શુક્રાચાર્ય જ જાણે છે. શું જાણે છે? સંજીવની વિદ્યા, મૃત લોકોને સજીવન કરવું, બ્રિંગિંગ ડેડ પીપલ ટુ ધ લાઈફ. મૃત લોકોને જીવન આપવું એ વિદ્યા માત્ર શુક્રાચાર્ય એક જાણે છે. દેવોના મુખ્ય એડવાઇઝર, મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પણ આ વિદ્યા જાણતા નથી. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ, તમારામાંથી કોઈ વ્યક્તિએ ત્યાં જવું પડે, એન્ડ સ્ટે વિથ હિમ, અને ત્યાં રોકાવું પડે એમની જોડે, એઝ હી સ્ટુડન્ટ, એમનો વિદ્યાર્થી બની, એન્ડ લર્ન ધ સિક્રેટ, અને આ જે રહસ્યમય મંત્ર છે એમનો અભ્યાસ કરવો પડે. બધા દેવો સાથે મળીને મુખ્ય એડવાઇઝર એટલે બૃહસ્પતિને વિનંતી કરે છે આ વિદ્યા જાણવાનું. બૃહસ્પતિ કહે છે, આપણામાંથી કોઈ જાણતું નથી, પરંતુ તમારામાંથી કોઈ એકે ત્યાં જવું પડે, ત્યાં જઈને રોકાવું પડે અને આ સિક્રેટ મંત્રનો અભ્યાસ કરવો પડે. હવે શું થશે? વી હેવ નો બડી વિથ અસ ટુ અન્ડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. સરસ શબ્દ છે ટાસ્ક, યાની કાર્ય, જેનો સિમિલર વર્ડ શું છે? એક્શન. શું કહે છે? વી હેવ નો બડી, આપણી જોડે કોઈ એવું છે જ નહીં, એવો કોઈ વ્યક્તિ નહીં. વિથ અસ ટુ અન્ડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, કે આટલું અઘરું કાર્ય કરી શકે, આપણી જોડે કોઈ છે જ નહીં એવું. બટ વી ફીલ દેટ યોર ઓન સન, પરંતુ અમે એવું અનુભવીએ, અમે એવું માનીએ છીએ કે તમારો પોતાનો દીકરો કચ્છ, હવે આપણા હીરાની એન્ટ્રી થઈ, હીરાની એન્ટ્રી હવે થઈ, હજી હિરોઈનની બાકી છે. તમારો પોતાનો દીકરો કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઈસ ફોર ધીસ પર્પસ. શું થશે? હેતુ, કાર્ય કરવાનો હેતુ. અમે એવું માનીએ છીએ કે આપણો પોતાનો દીકરો, દેવું બધા કહે છે બૃહસ્પતિને, આ અઘરું કાર્ય કરવા માટે સૌથી શ્રેષ્ઠ પસંદગી તમારો પોતાનો દીકરો કચ્છ છે. બૃહસ્પતિ થોટ ફોર એ વાઇલ, થોડા સમય માટે બૃહસ્પતિ વિચાર્યું અને એન્ડ ધેન સેડ, અને કહ્યું, યસ, હા, લેટ કચ્છ ગો. જો સરસ રચના છે, કેવી રચના છે? લેટ કચ્છ ગો. કઈ રચના છે? લેટ વાળી રચના છે, રજા કે પરવાનગી વાળી રચના છે. જવા દો કચ્છને. તો દેવ્સ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક હિમ, દેવોએ કચ્છને બોલાવ્યું અને કહ્યું, ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, તે સેડ, ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઇઝિંગ ધ ડેડ. કહ્યું દેવોએ, શુક્રાચાર્ય પાસે જવાનું છે અને ત્યાં તારે એમનો શિષ્ય બનીને રહેવાનું છે. ડિસાઇપલ એટલે શિષ્ય. અને આ જે સિક્રેટ મંત્ર છે, રિસ્ટોર ધ લાઈફ, ડેડ પીપલ ટુ બ્રિંગિંગ બેક લાઈફ, મૃત લોકોને સજીવન કરવાનો જે સિક્રેટ મંત્ર છે એનો અભ્યાસ કરવાનો છે ત્યાં એમની સાથે રહીને. સર્વ હિમ વિથ ઓલ ડેવોશન,
અને સંપૂર્ણ ભક્તિ સાથે તારે એની સેવા કરવાની છે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની. અને તારે કચ્છને કહે છે, તારે દેવોની સાથે મિત્રતાપૂર્વક વર્તવાનું છે ત્યાં જઈને. કોની સાથે? દેવ્યાની સાથે. કોની સાથે? દેવ્યાની સાથે મિત્રતાપૂર્વક વર્તન કરવાનું છે. દેવ્યાની કોણ? હિઝ બ્યુટીફુલ ડોટર. એક સુંદર સ્ત્રી, તેની સુંદર દીકરી. કોની? અસુર, જે સંજીવની વિદ્યા જાણે છે, શુક્રાચાર્ય, એમની સુંદર ડોટર છે દેવ્યાની. દેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. અને તારો જે હેતુ સિદ્ધ કરવાનો છે એનો પર્પઝ શું હતો, હેતુ શું હતો? જે સિક્રેટ મંત્ર છે એ મંત્રને જાણવાનો. આ મંત્ર જાણ્યો, આ મંત્ર જાણવા માટે તને ખૂબ મદદ કરશે. કચ્છ પ્રોમિસ ટુ ડૂ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે હોસ્ટેલ માટે આવો છો, શાળા શરૂ થાય ત્યારે, ત્યારે તમારા મા બાપ પણ તમને વિનંતી કરે છે, સમજાવે છે, બેટા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરજે, ભણજે, જીવનમાં આગળ વધજે. એમ કચ્છને પણ એમના પિતાજી વિનંતી કરે છે કે ત્યાં જઈ અભ્યાસ કરજે. સિક્રેટ મંત્રને જાણવાનો છે. અને શુક્રાચાર્યની જે દીકરી છે, બ્યુટીફુલ ડોટર દેવ્યાની, એમની જોડે પણ તારે મિત્રતાપૂર્વક રહેવાનું છે. એ પણ તને મદદ કરશે. એટલે કચ્છ કહે છે કે હું જે મારું મિશન છે એ મિશન પૂરું કરવા માટે હું તમને પ્રોમિસ આપું છું. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ. અને દેવો પાસે રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. અને સીધો જ ક્યાં જાય છે? શુક્રાચાર્યનો જે આશ્રમ છે, હર્મિટેજ. હર્મિટેજ એટલે શું થશે? આશ્રમ. હર્મિટેજ, આશ્રમ. દેવો પાસે રજા લઈ અને સીધો જ શુક્રાચાર્યના આશ્રમે જાય છે. ધ ગ્રેટ સેજ રિસીવ સેજ. સરસ શબ્દ છે. આ બી સમાનાર્થી જ છે. સેજ એટલે શું થશે? સંત. આનો પણ સમાનાર્થી શું છે? સેન્ટ. સેન્ટ એટલે બી સંત. ગ્રેટ સેજ રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. મહાન સંત એમને એકદમ દયાપૂર્વક એમને રિસીવ કરે છે, આવકારે છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. અરે મહાન શિક્ષક, હું કચ્છ બૃહસ્પતિનો દીકરો. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો વિદ્યાર્થી બનવા માગું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. અને તમારે અંડર રહી અને હું સંજીવની વિદ્યાનો અભ્યાસ કરવા માગું છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું, શું તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, જો હોય, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ. એવી તે કઈ વસ્તુ કે જે તારા પિતાજીએ તને ના શીખવાડી હોય એ હું શીખવાડું? કારણ કે દેવના મુખ્ય સલાહકારનો દીકરો છે આ તો. એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તું મારી જોડે નોલેજના, જ્ઞાન માટે આવ્યો છું. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. કોઈ પણ રીતે, કોઈ પણ રસ્તે હું તને ચોક્કસ મદદ કરીશ. અને આમ તને મદદ કરવામાં મને ખુશી થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે કહ્યું, હવેથી હું તમારી સેવામાં તૈયાર છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહ્યું, અહીં તારે કોઈ ભારે કામ કરવાના નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ. ફક્ત તારે મને મદદ કરવાની, મારી જે પ્રેયર છે, પ્રાર્થનાઓ છે, એમાં બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. જંગલમાંથી લાકડાઓ લઈ આવવાના છે પ્રાર્થના માટે. સોરી,
ફ્લાવર્સ ફૂલો લઈ આવવાના છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર, અને મારા યજ્ઞ માટે પણ લાકડા લેવાના જંગલમાંથી. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, અને મારી જે ગાયો છે એની દેખરેખ રાખવાની. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, ચરાવવા માટે લઈ જવાની. અને બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફીડ, અને જ્યારે એ કમ્પ્લીટ થઈ જાય પછી ફરી પાછી લાવવાની. ત્રણ કામ મુખ્ય સોંપ્યા છે શુક્રાચાર્ય કચ્છને. ક્યાં ક્યાં ત્રણ કામ છે? તો કે એમના પ્રેયર માટે ફ્લાવર્સ લાવવાના જંગલમાંથી, અને હવનો માટે લાકડાઓ લાવવાના છે જંગલોમાંથી, અને એમની જે ગાયો છે એમને ગ્રેઝિંગ કરાવવા માટે લઈ જવાની છે. અને ફીડિંગ જ્યારે પૂરું થાય છે ત્યારે ફરી પાછું લઈ આવવાની છે ગાયોને. આ મુખ્ય ત્રણ કામ આપ્યા છે. આઈ શેલ ટ્રાય ટુ ડૂ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેઇડ કચ્છ. કચ્છે કહ્યું કે તમને સંતોષ થાય એવું સંપૂર્ણપણે હું કાર્ય કરીશ, ચોક્કસ સંતોષ આપીશ તમને હું. થસ આવી રીતે કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. હવે કચ્છ કોની જોડે રહેવા માંડ્યો છે? શુક્રાચાર્ય જોડે રહેવા માંડ્યો છે. બિકોઝ ઓફ હિઝ કીન ડેવોશન એન્ડ ગુડ સર્વિસ, એની એકદમ તલીન ભક્તિ અને સેવાથી હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. શુક્રાચાર્યનું હૃદય જીતી લે છે. કચ્છ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ કેવો છે? યુવાન, દેખાવડો, બુદ્ધિશાળી. એન્ડ નો વન્ડર દેવ્યાની ફોલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. એમાં કોઈ આશ્ચર્ય જ નથી કે દેવ્યાની, આ દેવ્યાની કોણ છે? તો કે જે આ શુક્રાચાર્ય છે, જે સંજીવની વિદ્યા જાણે છે, એમની દીકરી, બ્યુટીફુલ ડોટર એટલે દેવ્યાની. કચ્છ કોણ? કચ્છ કેવો? હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ, ક્લેવર, હોશિયાર, દેખાવડો, બુદ્ધિશાળી. તરત જ દેવ્યાની પ્રથમ દ્રષ્ટિએ જ કચ્છના પ્રેમમાં પડી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે કચ્છ અને દેવ્યાની શું થશે બંનેનું? દેવ્યાની ફોલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પરંતુ કચ્છ તો વિદ્યાર્થી, એ કંઈ રિસ્પોન્ડ, પ્રત્યુત્તર આપતો નહીં. ઓલ ધ સેમ કચ્છ લાઈક હર એન્ડ કન્સાઇડ હર અ ફ્રેન્ડ. બધી રીતે કચ્છને પણ એ ગમે, પરંતુ હંમેશા મિત્રતાની દ્રષ્ટિએ. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તેણી માટે ફ્લાવર્સ લાવે, ફૂલો લાવે. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીસ, અને જે ઘરની એની ફરજ છે એમાં પણ એમને મદદ કરે. સમટાઈમ્સ ધે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ્સ. ક્યારેક ક્યારેક જંગલની અંદર પણ જોડે જાય. એન્ડ એટ ટાઈમ્સ ધે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, અને સાથે સાથે ગીતો ગાય અને ડાન્સ પણ સાથે કરે. મિત્રો, અત્યાર સુધીની શું ઘટનાઓ થઈ પાઠની અંદર? અસુર અને દેવો વચ્ચે વારે વારે ફાઇટિંગ થતી, અસુરો પાસે એક જબરજસ્ત તાકાત હતી. એ તાકાત કઈ હતી? તો કે એમની પાસે એક સંજીવની વિદ્યા જાણનાર એક ગુરુ શુક્રાચાર્ય હતા. એ કઈ વિદ્યા જાણે છે? કયો સિક્રેટ મંત્ર જાણે છે? બ્રિંગિંગ ડેડ પીપલ ટુ ધ લાઈફ, મૃત લોકોને સજીવન કરે છે. સંજીવની વિદ્યા જાણે છે. જ્યારે આ બાજુ દેવો પાસે આવું કોઈ જાણનાર છે જ નહીં. બધા દેવોએ ભેગા મળી અને એમના જે ચીફ એડવાઇઝર છે એટલે બૃહસ્પતિ, એમને રિક્વેસ્ટ કરે છે આ વિદ્યા જાણવા માટેની. દેવો બધા કહે છે કે આપનો દીકરો જે કચ્છ છે, આપણું જે મુખ્ય પાત્ર છે યુનિટનું, કચ્છને ત્યાં મોકલો શુક્રાચાર્યના હર્મિટેજની અંદર, આશ્રમની અંદર, અને આનો અભ્યાસ કરે. કચ્છ છે એ એગ્રી થઈ જાય છે. કચ્છ છે એ અભ્યાસ માટે જાય છે. તેમના આશ્રમમાં રહી
અને સંપૂર્ણ હૃદયસ્ફૂરી સ્પોન્ટેનિયસલી એમની સેવા કરે છે. કચ્છને મુખ્ય ત્રણ કામ સોંપ્યા છે શુક્રાચાર્ય, પ્રેયર્સ માટે ફ્લાવર્સ લાવવાના, હવનો માટે ફાયરવુડ લાવવાના, લાકડાઓ લાવવાના છે. અને જે શુક્રાચાર્યની કાઉન્સ છે, ગાયો છે, આ ગાયોને જંગલમાં જઈ ખવડાવી અને ફરી પાછી લાવવાની. આ બધા કાર્યમાં જોત જોતામાં શુક્રાચાર્યની જે દીકરી છે દેવ્યાની, એ પ્રથમ દ્રષ્ટિએ જ કચ્છના પ્રેમમાં પડે છે. પરંતુ કચ્છ કંઈ રિસ્પોન્ડ આપતો નથી, એ તો મિત્રતાની દ્રષ્ટિએ જોવે છે. કચ્છ છે એ દેવ્યાનીને એમના ઘરના કાર્યમાં પણ મદદ કરે છે, એમના માટે ફૂલો લાવે છે જંગલોમાંથી. ઘણી વાર તો બંને સાથે જંગલમાં જાય છે, સાથે ગીતો ગાય છે, નાચે પણ, ડાન્સ એન્ડ સેંગ. હવે શું થશે? દિવ્યાની અને કચ્છ બંનેના પ્રેમ આગળ વધશે? કચ્છ જે મેન મિશન છે, કચ્છનું જે એમ છે, એ જે સિક્રેટ મંત્ર શીખવાનો છે, એ શીખી શકશે કે નહીં શીખે? ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.